ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનું આપણું જે વ્યાખ્યાન છે તેમાં આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેમાં એમએસઓ પાઠ્યક્રમ વન સમાજશાસ્ત્ર સિદ્ધાંતો વિશે ભણીશું હવે આજનો આપણું આ જે વ્યાખ્યાનનો વિષય છે તે વ્યાખ્યાનમાં એકમ નંબર બે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો તેના વિશે ચર્ચા કરીશું આ જ પાઠ્યક્રમના આપણે પહેલાં એકમમાં સમાજશાસ્ત્ર સિદ્ધાંતોનો પરિચય ભણ્યા હતા અને આજે બીજા એકમમાં આજ સમાજશાસ્ત્ર સિદ્ધાંતોને થોડું વધુ વિસ્તૃત રીતે અને થોડું વધુ સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી તપાસવાનો પ્રયત્ન કરીશું હવે આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓ ચકાસી લઈએ જેમાં તમે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ ખ્યાલો વિશેની સમજૂતી મેળવી શકશો પરિવર્ત્ય વિશેની માહિતી મેળવી શકશો સૈદ્ધાંતિક વિધાનો વિશે જાણી શકશો સિદ્ધાંતની અનિવાર્ય બાબતો કઈ કઈ છે અનિવાર્ય બાબતો એટલે કે સંશોધક તરીકે આપણે કઈ કઈ બાબતોની જાણકારી હોવી જોઈએ ને એ ખૂબ જ અગત્યની અગત્યની છે તો તેના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીશું ત્યારબાદ છેલ્લો અને મુખ્ય હેતુ છે કે સિદ્ધાંતના કાર્યને સમજી શકશો તો આજ મુખ્ય હેતુઓને લક્ષ્યમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સિદ્ધાંતની વાત કરતા હોઈએ સંશોધનની વાત કરતા હોઈએ તો આપણને તો ખ્યાલ જ છે કે જેટલી પણ શોધખોળ થઈ ભલે હડપૈડાથી માંડી અને આજના આધુનિક ટેકનોલોજીના યુગ સુધી જેટલી પણ શોધ થઈ તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે માનવી એ એક જિજ્ઞાસુ પ્રાણી છે જિજ્ઞાસુ પ્રાણી એટલે કે કેવો કે એને કંઈક ને કંઈક શોધખોળ કરવાનું ગમે છે એમાં રસ ધરાવે છે અને એના જ ફળ સ્વરૂપે પોતાની જીવનશૈલી જે રોજેરોજની પ્રાથમિક જરૂરિયાતો છે એ સરળ અને સુલભ બની રહે તેના માટેના તે પ્રયત્નો કરતા રહે છે એના જ માટે પોતાની આજુબાજુ જે કંઈ પણ ઘટનાઓ બને છે બનાવ બને છે પરિસ્થિતિ બને છે તેના તરફ તે આકર્ષાય છે અને તેના તરફ તે જાગૃત પણ રહે છે અને જ્યાં સુધી જે તે ઘટના બનાવ કે પરિસ્થિતિ શા માટે બની તેની પાછળનું કારણ કયું તો એ ચકાસી નથી લેતો તેની યથાર્થતા સત્યતા ચકાસી નથી લેતો ત્યાં સુધી તે સતતને સતત પ્રયત્ન કરતો રહે છે પોતાની વિભિન્ન જરૂરિયાતો ખોરાક પાણી રહેઠાણ વ્યવસાય શિક્ષણ બધી જ આજે પ્રાથમિક જરૂરિયાતો છે પ્રાથમિક જરૂરિયાતોની સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે અનિવાર્ય જરૂરિયાતો છે અને તેની જ પરિપૂર્તિ માટે તે સમય સમય પર અનેક પ્રકારના સંશોધનો પણ કરતા રહે છે અને આજે આપણે આધુનિક ટેકનોલોજીના યુગ સુધી પહોંચ્યા પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે ત્યારે જ ટકી શકીશું આધુનિક જીવનશૈલીમાં કે જ્યારે ખેતી કરનારા લોકો હશે ખેડૂતો હશે માટે એક બાજુ આપણે જો ગ્રામીણ જીવનશૈલીને અપનાવીએ તો જ શહેરી જીવનશૈલી પણ ટકી શકે છે સામાજિક વૈજ્ઞાનિકો વિશે સંશોધન વિશે સિદ્ધાંતો વિશે જુદા જુદા પોતાના મંતવ્યો પણ આપ્યા છે અનેક પ્રકારના સંશોધનો રજૂ કર્યા છે સામાજિક સંશોધન કુદરતી સંશોધન જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિર્માણ કર્યું છે જેમ કે આપણે નિરીક્ષણ પ્રશ્નાવલી મુલાકાત અનુસૂચિ સર્વેક્ષણ આ જે જુદી જુદી પ્રયુક્તિઓ છે તો તે પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને એ સંશોધક એ સંશોધન કરવા માટે પ્રેરાય છે અને એના જ ભાગરૂપે તે સમાજથી સંબંધિત જ્ઞાન મેળવે છે વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનના ક્ષેત્રે બહુ મોટો ફાળો પણ આપે છે માટે જ સમાજશાસ્ત્ર વિષયની એક રચના થઈ છે જે જુદા જુદા વિષયોની રચના થઈ તો એની ફલુતિ એ જ છે કે જે માનવી જિજ્ઞાસુ પ્રાણી છે એને સતત ને સતત શોધખોળ કરતા રહ્યા અને એના જ પરિણામે અનેક શાસ્ત્રોની રચના થઈ અને જ્યારે કોઈ પણ પ્રકારનું શાસ્ત્ર રચાય છે એટલે કે વિજ્ઞાન રચાય છે તો એની પાછળ સંશોધકનો મુખ્ય હેતુ એ જ હોય છે કે કોઈ પણ ઘટના કોઈ પણ વસ્તુ શા માટે બને છે તેની પાછળનું કારણ કયું તે કારણોને તે તપાસે છે અને એ તપાસ્યા બાદ જ નવા સિદ્ધાંતની રચના થાય છે જેમ કે સફરસન ઝાડ પરથી નીચે જ કેમ પડ્યું આજુબાજુ કેમ ના ગયું કોઈ બાળક જન્મે છે તો એ બાળકનો સતત અને વિકાસ શા માટે થતો રહે છે અને એ જ બાળક જ્યારે મોટું થાય છે તો પરિવારના સભ્યોની સાથે રહીને બોલતા શીખે છે ચાલતા શીખે છે વર્તન વ્યવહાર કરતા શીખે છે તો શા માટે એ બાળક જ્યારે જ્યારે એને કશું આવડતું જ નથી હોતું અને સભ્ય સમાજ તરફ આકર્ષાય છે અને એક સભ્યનું સમાજનું એક માનવી બની જાય છે સામાજિક માનવી બની જાય છે તો શા માટે એક નાનું બાળક મોટો થાય છે ત્યાં સુધીમાં એ સમાજનો એક સભ્ય બની જાય છે એક નાગરિક બની જાય છે તો એની પાછળના કારણો કયા તો આ બધું તપાસવાનું કામ એ સમાજશાસ્ત્રીનું છે અને તપાસ્યા બાદ જ જે તે સિદ્ધાંતની રચના થતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્ર સિદ્ધાંતો વિશે બેસિક ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે જુદા જુદા જે ખ્યાલો છે પરિવર્તિઓ છે અથવા તો આપણે સિદ્ધાંતોની વિભાવના છે સિદ્ધાંતના કાર્યો છે તેને આપણે સમજીશું ખ્યાલો ખ્યાલોને ઇંગ્લિશમાં કન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલને અનેક નામ સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે હવે જ્યારે આપણે કોઈપણ પ્રકારનું સંશોધન કરીએ તો સંશોધન કરનાર સંશોધક એ જુદા જુદા ધર્મ જુદા જુદા જ્ઞાતિનો હોય છે માટે એની ભાષા એની બોલી એ પણ આગવી હોય છે કોઈ આપણો ગુજરાતી સંશોધક હોય તો એની ભાષા ગુજરાતી હશે અને એ જ્યારે કોઈપણ પ્રકારનું સંશોધન કરશે તો એના લખાણમાં એના ભાષામાં એના એક એક શબ્દમાં જે પ્રકારની વિભાવના આવશે તે તેના દ્રષ્ટિકોણથી આવશે અને એનો દ્રષ્ટિકોણ એ એના ઉપર પ્રાદેશિક વિભાવના જે છે પ્રાદેશિક વાતાવરણ છે એની અસર એના ભાષામાં એના શબ્દમાં જોવા મળે છે જ્ઞાન એ અનેકવિધ શાસ્ત્રો ટેકનોલોજી તત્વજ્ઞાન વગેરેના વિકાસ માટે પણ ઉપયોગી છે હવે આ જે કંઈ પણ લખાણો લખાયા છે એ બધા જ લખાણો એ જુદી જુદી ભાષામાં લખાયા છે અને એના આધારે જુદા જુદા શાસ્ત્રો ટેકનોલોજીનો વિકાસ એ સતત થતો રહે છે હવે જ્યારે આપણે ભાષાની વાત કરી રહ્યા છીએ તો ભાષાને એક લેંગ્વેજ તરીકે નહીં પરંતુ એક ટર્મિનોલોજી તરીકે અહીંયા આપણે પરિભાષિત કરીશું એટલા માટે કારણ કે ટર્મિનોલોજી જ્યારે આપણે સમાજશાસ્ત્ર સંશોધક તરીકે સંશોધન કરતા હોઈએ ત્યારે સંશોધક એ પોતાના જ્ઞાતિ પોતાના ધર્મ કે પોતાના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહને સાઈડ પર રાખીને ચોક્કસ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે ટર્મિનોલોજી કહેવાય છે જેમ કે કોઈ સંશોધક ભૂમિકા દરજ્જા એના વિશે ખ્યાલ આપતો હોય અથવા તો વિભાવનાની રચના કરતો હોય અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ઓપરેશનલ ડેફિનેશન જેને આપણે કાર્યકારી વ્યાખ્યા તરીકે ઓળખાવીએ છીએ તો સંશોધક એ ભૂમિકાના ખ્યાલને કેવી રીતે પરિભાષિત કરે છે તો એના માટે તે ચોક્કસ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે આમ તો આપણા સમાજમાં જુદા જુદા ધોરણો મૂલ્યો રીત રિવાજો જોવા મળે છે અને દરેક સભ્યો વચ્ચે આંતરક્રિયા જોવા મળે છે ક્રિયાઓ થતી જોવા મળે છે ત્યારે જ તો સમાજની રચના થાય છે ને અને ક્રિયા અંદર ક્રિયા થવાની સાથે સાથે એક જૂથનું બીજા જૂથ ઉપર એક વ્યક્તિનું એક આખા આખા જૂથ ઉપર અથવા તો એક આખા આખા જૂથનું એક વ્યક્તિ ઉપર સત્તાત્મક પ્રભાવ પણ જોવા મળે છે તેઓ વચ્ચે સહકાર સ્પર્ધા સંઘર્ષના સંબંધો પણ જોવા મળે છે જેમ કે સહકારના સંબંધોની આપણે વાત કરીએ તો સહકાર બે વ્યક્તિ એકબીજાને સહકાર કરતી હોય એક કુટુંબ અન્ય કુટુંબને એક વ્યક્તિ અન્ય વ્યક્તિને એક જૂથ બીજા જૂથને સહકાર કરે છે ત્યારબાદ સ્પર્ધા સ્પર્ધા એટલે કે હરીફાઈ જે આપણે ક્રિકેટ મેચની વાત કરીએ વિદ્યાર્થીઓ વચ્ચેની જે પરીક્ષાની સ્પર્ધા છે તેની વાત કરીએ તો આ બધી સ્પર્ધાને સમાજશાસ્ત્ર ખ્યાલના સંદર્ભમાં તપાસવામાં આવે છે ત્યારબાદ સંઘર્ષ વિદ્યાર્થી મિત્રો આપણા સમાજમાં સહકાર અને સ્પર્ધા તો જોવા મળે છે ત્યારે જ તો મૂડીવાદી સમાજ ગરીબી સમાજ જોવા મળે છે બેકારી પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક સહકાર અને સ્પર્ધાની સાથે સાથે સંઘર્ષ એટલો બધો પણ વ્યાપી જાય છે કે એના લીધે કોમવાદ જેવી સમસ્યા જોવા મળે છે પ્રાંતવાદ જેવી સમસ્યા પણ જોવા મળે છે જુદા જુદા જગ્યાએ કોમી હુલ્લળો પણ જોવા મળે છે અને એ જ સંઘર્ષને નિવારવા માટે જે સમાજશાસ્ત્ર પરિપ્રેક્ષ્યથી અભ્યાસ કરવામાં આવે તો એના તારણોના આધારે સરકારશ્રી દ્વારા જુદી જુદી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે સ્વૈચ્છિક મંડળો છે તો તેના દ્વારા નીતિ નિર્માણના કાર્યો થતા હોય છે સામાજિક કલ્યાણના કાર્યો થતા હોય છે તો સમાજશાસ્ત્ર ખ્યાલોમાં સંઘર્ષ કોને કહી શકાય તો તે પણ સમજવું આવશ્યક છે ત્યારબાદ છે ભૂમિકા અને દરજ્જો વિદ્યાર્થી મિત્રો આપણે તો જાણીએ છીએ કે જેવી ભૂમિકા એવો આપણો દરજ્જો અને જેવો આપણો દરજ્જો હોઈએ છીએ તમારો દરજ્જો વિદ્યાર્થી તરીકેનો છે અને મારો દરજ્જો અત્યારે અસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષક તરીકેનો દરજ્જો છે તો મારી ભૂમિકા છે કે તમને ભણાવવું તમારું કાઉન્સેલિંગ કરવું અને તમારી ભૂમિકા એ છે કે જો તમને કોઈ સમજ ના પડે તો તમે પ્રશ્નોત્તરી કરી શકો છો તો વ્યક્તિનો જેવો દરજ્જો હોય છે તેવી ભૂમિકા ભજવે છે અને જેટલા પણ ખ્યાલો છે એને જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના શબ્દો આપ્યા છે જેમ કે આપણે એમિલ વાત કરીએ તો એમિલ દરખાઈમે ખ્યાલો એટલે કે વિભાવનાને સામાજિક તથ્યો સાથે સરખાવ્યા છે સામાજિક તથ્યો તરીકે ઓળખાવે છે એટલે કે સમાજમાં જે કંઈ પણ ઘટના બને છે એને એસ ઇટ ઇઝ બતાવવી એને સામાજિક તથ્ય તરીકે ઓળખાવે છે અને એને જ ખ્યાલ તરીકે પરિભાષિત કરે છે ખ્યાલો કેવા હોવા જોઈએ તો ખ્યાલો એટલે કે વિભાવના એ સ્પષ્ટ હોવા જોઈએ તેમાંથી ચોક્કસ પ્રકારનો અર્થ પણ સ્પષ્ટ થતો હોવો જોઈએ જેમ કે આપણે વાત કરીએ સંસ્કૃતિકરણ તો સંસ્કૃતિકરણ માની લો એ એક ખ્યાલ છે તો સંસ્કૃતિકરણનો ચોક્કસ અર્થ પણ પ્રગટ થતો હોવો જોઈએ ને કે સંસ્કૃતિકરણ એટલે કે જે તે સમાજ જે તે જ્ઞાતિની સંસ્કૃતિને અપનાવવી તો તેને આપણે સંસ્કૃતિકરણ શકીએ હવે આપણે રોબર્ટ મલ્ટનની વાત કરીએ તો વિજ્ઞાનમાં વપરાતા ખ્યાલો એ સ્વયં જ સ્પષ્ટ છે તેવું રોબર્ટ મલ્ટનનું કહેવું છે ફ્રેન્ડ્સ આ મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે જે તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે કે આ કયા વૈજ્ઞાનિકે કહ્યું કે વિજ્ઞાનમાં વપરાતા ખ્યાલો એ સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ તો તેનો સાચો જવાબ છે પણ ખ્યાલો એટલે કે વિભાવના એ મૂર્ત પણ હોઈ શકે અને અમૂર્ત પણ હોઈ શકે મૂર્ત એટલે કે જેને જોઈ શકાય અને અમૂર્ત એટલે કે જેને નરી આંખે ના જોઈ શકાય તેવા ખ્યાલો હવે મૂર્ત ખ્યાલો એટલે કે ચોક્કસ સમય ચોક્કસ પ્રકારનું સ્થળ હોય ચોક્કસ ઘટના સાથે સંબંધિત હોય અને એ ઘટનાના આપણે સાક્ષી હોઈએ એ ઘટનાને આપણે જોયેલા હોય એ સ્થળને આપણે જોયેલું હોય તો તેની સાથે એ ઘટના એ બનાવ એ ખ્યાલ એ સંકળાયેલો છે જ્યારે અમૂર્ત ખ્યાલ એને સમય કે સ્થળ સાથે કોઈ સંબંધ જ નથી હવે આપણે અહીંયા ભૂમિકા દરજ્જા ધોરણોની વાત કરીએ તો શું આપણે ધોરણોને જોઈ શકીએ છીએ ના આપણે ભૂમિકાને જોઈ શકીએ છીએ ના દરજ્જાને જોઈ શકીએ છીએ ના પણ આપણે એને અનુભવીએ છીએ આપણે ધોરણો મૂલ્યો રીત રિવાજો પરંપરાને આપણે ફોલો કરીએ છીએ પણ જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે સંઘર્ષ થતો હોય બે વ્યક્તિ વચ્ચે મારામારી થતી હોય બે વ્યક્તિ વચ્ચે હરીફાઈ સ્પર્ધા થતી હોય એક વ્યક્તિ અન્ય વ્યક્તિને સહકાર કરી રહ્યો હોય હેલ્પ કરી રહ્યો હોય તો આ ખ્યાલ એ મૂર્ત ખ્યાલ છે જે ચોક્કસ સમય ચોક્કસ પ્રકારનું સ્થળ સાથે સંબંધિત છે જેને આપણે જોઈ પણ શકીએ છીએ તો આ છે ખ્યાલો એટલે કે વિભાવના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પરિવર્ત્યો વિશે પરિવર્ત્યો હવે પરિવર્ત વિના સંશોધન એ સંભવ જ નથી કારણ કે આપણે જ્યારે સમાજશાસ્ત્ર સંશોધન કરી રહ્યા હોઈએ સમાજની ઘટના સમાજનો જે કંઈ પણ બનાવ છે અને સમાજ એ તો સતત ગતિશીલ છે સમાજને આપણે સ્ટોપ કરી શકીએ છીએ નહીં ને તો માટે જ સમાજના જેટલા પણ જુદા જુદા પરિવર્ત્યો છે એને સાંકળીને જ્યારે સંશોધન કરવામાં આવે તો એ ચોક્કસ પ્રકારના સિદ્ધાંતની રચના કરે છે હવે આપણે પહેલું લઈએ જાતિ જાતિ એટલે કે લિંગ સેક્સ કોઈ મહિલા છે કે કોઈ પુરુષ છે એ પરિવર્ત્યો વિશેના સંશોધનો પણ એ ખૂબ જ મહત્વના બની રહે છે સંશોધનમાં હવે માની લો કે આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ કે અમદાવાદના યુવાનોનો સમાજ અભ્યાસ તો હવે યુવાનો એ આપણે ક્લિયર છે અમદાવાદ એ પણ આપણે ક્લિયર છે પણ જાતિ કઈ યુવાનો તો ખરા પણ યુવક લીધા છે કે યુવતીઓ લીધા છે તો એ મેન્શન કરવું આવશ્યક છે યુવાનો તો બંને હોઈ શકે ને યુવક પણ હોઈ શકે ને યુવતીઓ પણ હોઈ શકે તો અમદાવાદના યુવાનોનો સમાશસ્ત્રીય અભ્યાસ તો જ્યારે આપણે એ ચોક્કસ પ્રકારના ખ્યાલને સાંકળીને સંશોધન કરતા હોઈએ આપણે ચોક્કસ પ્રકારની હાયપોથેસિસ ઉપકલ્પના બાંધેલી હોય પણ પરિવર્ત્ય તરીકે જાતિ તરીકે આપણે યુવકોને લીધા છે કે યુવતીને લીધા છે તે મેન્શન કરવું આવશ્યક છે તો તેના જ આધારે આપણને ખ્યાલ આવે છે કે અમદાવાદના કયા યુવાનોમાં યુવતીઓમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે કે યુવા યુવકોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે કે યુવકોમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે જ્યારે વિદેશ મોકલવાની વાત હોય એજ્યુકેશન રિલેટેડ કે પછી વ્યવસાય રિલેટેડ તો સમાજના સભ્યો કોને વિદેશ જવા માટે સંમતિ આપે છે પોતાના દીકરાઓને એટલે કે યુવાન દીકરાઓને સંમતિ આપે છે કે યુવાન દીકરીઓને સંમતિ આપે છે તો આ આપણે તપાસવું ખૂબ જ આવશ્યક છે તો આ થયું આપણું પહેલું સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રખાય છે કે નહીં તો પરિવર્ત્ય હોવું એ ખૂબ જ આવશ્યક છે ત્યારબાદ આપણે ઉંમરને લઈ લઈએ ઉંમરના સંદર્ભમાં જોઈએ તો મોટા ભાગના સંશોધકો જ્યારે સંશોધન કરતા હોઈએ તો ઉત્તરદાતા તરીકે જે કોઈ લે છે માની લો મહિલાઓને લે છે પુરુષને લે છે કે પછી વૃદ્ધોને લે છે અથવા તો બાળકોને લે છે તો એમની ઉંમર કઈ છે અને માની લો વૃદ્ધોને ઉત્તરદાતા તરીકે પસંદ કર્યા જેમ કે ગુજરાતના વૃદ્ધોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ તો આપણને ખ્યાલ છે કે વૃદ્ધો પણ વૃદ્ધો ક્યાંના છે તો ગુજરાતના પણ એ વૃદ્ધો કેટલી ઉંમરના છે પાસઠ થી ઉપરની ઉંમરના લીધેલા છે સિત્તેર થી ઉપરની ઉંમરના લીધેલા છે કે પંચોતેર છે હવે ત્યારબાદ આપણે મહિલાઓને જ લઈ લઈએ કે વડોદરા અને અમદાવાદ એ બંને શહેરની મહિલાઓનો સમાજ શસ્ત્રીય અભ્યાસ તો મહિલાઓ તો ખરી એ જાતિ કમ્પ્લીટ છે કે આપણે મહિલાઓને લીધી છે પણ ઉંમર મહિલાઓ તો કેટલી બધી ઉંમરની હોય છે હોય છે ને કિશોરાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા તો જુદી જુદી અવસ્થાની ઉંમર ધરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે ઇવન એક આપણે જોઈએ તો બેરોજગાર મહિલાઓ નોકરી કરતી મહિલાઓ સરકારી નોકરી કરતી મહિલાઓ ખાનગી નોકરી કરતી મહિલાઓ પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરતી મહિલાઓ તો એમાં પણ જુદી જુદી કેટેગરી જોવા મળે છે પણ ઉંમર કઈ છે તે મેન્શન કરવું આવશ્યક બની રહે છે તો માની લો કે આપણે મહિલાઓ લીધી પણ અઢાર વર્ષથી ઉપરની મહિલા અને પચીસ વર્ષથી ઓછી એટલે કે અઢારથી 25 ની ઉંમર ધરાવતી એટલે કે બે ઉંમર વચ્ચેની જેટલી પણ મહિલા છે તેને આપણે પોતાના સંશોધનમાં સમાવિષ્ટ કર્યો છે તો માટે જ પરિવર્ત્ય એ પોતાના સંશોધનમાં ઉમેરવું આવશ્યક બની રહે છે ત્યારબાદ છે જ્ઞાતિ વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ જ એવું છે કે એની એક આપણે વિશેષતા પણ કહી શકીએ અને એક લાક્ષણિકતા પણ કહી શકાય કે આપણા બિન સાંપ્રદાયિક ભારત દેશમાં જુદા જુદા ધર્મ જુદી જુદી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને જ્યારે જ્ઞાતિની વાત કરતા હોઈએ તો પણ જુદી જુદી પેટા જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે તો જનરલ એસસી એસટી ઓબીસી હવે તો ઈડબ્લ્યુએસ તો જુદી જુદી જેટલી પણ જ્ઞાતિ જેટલી પણ કેટેગરી છે તો પોતાના રિસ્પોન્ડન્ટ પોતાના ઉત્તરદાતા એ કઈ જ્ઞાતિ ધરાવે છે તે જાણવું આવશ્યક બની રહે છે કારણ કે જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ કે યુવાનો જે પ્રકારનો વ્યવસાય કરે છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સ્વતંત્ર બિઝનેસ કરતા યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ તો સ્વતંત્ર બિઝનેસ કરતા યુવાનો તો ઘણા બધા હોઈ શકે પણ એ યુવાનો જ્યારે આપણા રિસ્પોન્ડન્ટ હોય તો આપણે જ્યારે એમને પૂછીએ કે તમારી જ્ઞાતિ કઈ છે પચીસ વર્ષની છે કે નહીં જ્ઞાતિ જો જનરલ એસસી એસટી ઓબીસી અથવા તો એ ડબ્લ્યુ એસ તો આ જ્ઞાતિમાંથી સૌથી વધારે જ્ઞાતિ ધરાવનારા યુવાનો આપણને જે મળશે ઓવરઓલ ગુજરાતમાંથી તો એના ઉપરથી ચોક્કસ પ્રકારના સિદ્ધાંતની રચના થાય છે કે અમુક કેટેગરીના યુવાનો એ સ્વતંત્ર ધંધો કરનારા વધુ જોવા મળે છે એના પરથી જુદા જુદા નિર્માણના કાર્યો પણ થવાની સંભાવના વધી જાય છે અને એના પરથી જ ખ્યાલ આવે છે કે કઈ જ્ઞાતિના યુવાનો સૌથી વધુ સ્વતંત્ર ધંધો ધરાવે છે અને કઈ જ્ઞાતિના યુવાનો એ સૌથી ઓછો સ્વતંત્ર ધંધો ધરાવે છે તો એના જ આધારે આપણા જે સામાજિક માળખાની વ્યવસ્થા છે તેને આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા પ્રકારના વર્ગો ઓબ્વિયસલી ધરાવીએ છીએ ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ નિમ્ન વર્ગ હે ને હવે આપણે મધ્યમ વર્ગની કેટેગરીમાં આવીએ છીએ એટલે કે આપણે તો બહુ મૂડીવાદી પણ નથી અને બહુ ગરીબ પણ નથી હવે જ્યારે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ અને અતિ નિમ્ન વર્ગ કે પછાત વર્ગોનો પણ આપણે સમાવેશ કરી શકીએ પોતાના સંશોધનમાં તો એના આધારે ખ્યાલ આવશે કે કયા કયા વર્ગના લોકો એ સૌથી સૌથી વધુ વધુ પીડિત છે છે સમાજમાં વર્ગ સાથે ભેદભાવ થાય તો આ સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી તપાસી શકાય છે અને એના જ માટે પરિવર્ત્યો તરીકે વર્ગ લેવું એ આવશ્યક બની રહે છે ત્યારબાદ આપણે આવક લઈ લઈએ હવે આવકના સંદર્ભમાં જોઈએ તો બેરોજગાર યુવાનો પાસે કૌટુંબિક આવક હોય છે પોતાની વ્યક્તિગત આવક હોતી નથી અને જ્યારે જે લોકો વ્યવસાય કરતા હોય છે તો તેની પોતાની વ્યક્તિગત આવક પણ હોય છે અને કૌટુંબિક આવક પણ હોય છે એટલે કે કુટુંબના અન્ય સભ્યો જે આવક લાવતા હોય તો એ પણ કુટુંબમાં વપરાય અને પોતે જે આવક લાવતા હોય તે પણ કુટુંબમાં વપરાય તો પૂરેપૂરા કૌટુંબિક આવક કેટલી થાય છે તો તેને પરિવર્તન તરીકે સ્વીકારવું એ આવશ્યક બની રહે છે અને આવકના આધારે જ વ્યક્તિનું પોતાના આખા આખા કુટુંબનું સ્ટેટસ જે જીવનશૈલી છે તે સતત ને સતત બદલાતી રહે છે એ વ્યક્તિ ગરીબમાંથી મધ્યમ વર્ગમાં આવે છે અને મધ્યમ વર્ગમાંથી આગળ જતા ઉચ્ચ વર્ગ એટલે કે મૂડીવાદી વર્ગ સુધી પણ એ પહોંચી શકે છે તો તે આવકના સંદર્ભમાં મેન્શન કરી શકાય છે અને સાથે જ આવકને આપણે શિક્ષણ સાથે પણ કમ્પેર કરી શકીએ આપણે જ્યારે કમ્પેરિઝન સ્ટડી કરતા હોઈએ તુલનાત્મક અભ્યાસ કે માની લો કે સૌથી વધુ શિક્ષણ લીધેલા યુવાનોની આવક કેટલી છે તો કદાચ એનું પરિણામ એમ પણ આવે કે જે લોકોએ સૌથી વધુ શિક્ષણ લીધું છે તે લોકોની આવક ઓછી છે કારણ કે કદાચ એ લોકો પાસે જે પ્રકારનો વ્યવસાય હશે તેમાં આવક જ ઓછી મળતી હશે અને કદાચ બની શકે કે કે આ તારણ એવું પણ આવે જે નિરક્ષર યુવાનો છે સૌથી ઓછું ભણેલા યુવાનો છે તે લોકોની આવક એ સૌથી વધુ હશે તો એની પાછળનું કારણ શું હોઈ શકે કદાચ એ લોકો બિઝનેસ વધુ સારી રીતે ચલાવી શકતા હશે તે લોકો બ્રિલિયન્ટ હોઈ શકે આવડત લાયકાત પણ હોઈ શકે હવે આપણે જોઈએ છે કે ગામડાના જે યુવાનો છે ખેતી કરતા યુવાનો છે તે પોતાના ખેતીના પાકમાંથી ખેતરમાંથી લાખો રૂપિયા પણ કમાય છે અને બીજી સાઈડ આપણે જોઈએ તો શહેરોના યુવાનો શહેરીના જે શહેરી જીવન શૈલી જીવતા જે યુવાનો છે એ કદાચ ગ્રામીણ યુવાનોની કમ્પેરિઝનમાં એ ઓછી આવક ધરાવતા પણ હોઈ શકે તો આ પણ જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો કમ્પેરિઝન દ્વારા શિક્ષણ અને આવક જેવા પરિવર્ત્યોને સાંકળીને તે તપાસવું ખૂબ જ આવશ્યક બની રહે છે ત્યારબાદ લઈ લઈએ આપણે વૈવાહિક દરજ્જો વૈવાહિક દરજ્જો એ તો આપણને ખ્યાલ જ છે પરિણિત હોવું અપરિણિત હોવું વિધવા હોવું વિધુર હોવું તો આ જુદા જુદા વૈવાહિક દરજ્જા એ વ્યક્તિ સાથે સંકળાયેલા છે સમાજ સાથે સંકળાયેલા છે તો એના જ આધારે આપણે જુદા જુદા સંશોધનો કરી શકીએ છીએ કે પરિણિત મહિલાઓ વ્યવસાય કરે છે કે નહીં પરિણિત મહિલાઓ એ શિક્ષણ લઈ શકે છે કે નહીં પરિણિત જે મહિલાઓ છે એ પોતાના ઘરમાં પોતાના કુટુંબમાં નિર્ણય લઈ શકે છે કે નહીં તો આ પરિવર્ત્યોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું આવશ્યક છે ત્યારબાદ છે ધર્મ હવે આપણે આગળ જ કીધું વિદ્યાર્થી મિત્રો કે આપણો ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે માટે જ જુદા જુદા દેશ આપણે જેટલા પણ દેશ છે એ જુદા જુદા દેશોમાં જુદા જુદા ધર્મના લોકો રહેવા જોતા મળે છે હવે એવી જ રીતે આપણા ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન ક્રિશ્ચન તો જેટલા પણ ધર્મ છે એ દરેક ધર્મમાં પોતાની આગવી જીવનશૈલી છે પોતાના આગવા રૂલ્સ રેગ્યુલેશન્સ છે રીત રિવાજો છે અમુક પ્રકારના ખોરાક છે અમુક પ્રકારના પોશાક છે તો એ જેટલા પણ પરિવર્ત્યો છે તેને આપણે ધર્મ સાથે સાંકળી લેવાય તો તેના આધારે એ સંશોધન કરવું ખૂબ જ આવશ્યક બની રહે છે ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સૈદ્ધાંતિક વિધાનો સૈદ્ધાંતિક વિધાનો એટલે કે જ્યારે આપણે સિદ્ધાંતની રચના કરતા હોઈએ તો સિદ્ધાંતની રચના કરવા માટે ચોક્કસ પ્રકારના વિધાનોની આવશ્યકતા રહે છે તો તેના માટે મુખ્યત્વે ચાર વિધાનો હોવા જોઈએ એના કારણો પણ હોવા જોઈએ જેમ કે સંયોજન છે સિદ્ધાંતની રચના કરવા માટે અનિવાર્ય કારણ હોવું પણ આવશ્યક છે જરૂરી પૂરતા કારણ હોવા આવશ્યક છે અને અને કારણ 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 હોવા આવશ્યક છે એટલે કે અનિવાર્ય એ ના હોય પણ સાંકળીને જરૂરી પૂરતા કારણ હોવા આવશ્યક છે અને એ કારણો એ સામાજિક તથ્ય તાર્કિક વિવરણયુક્ત હોવા જરૂરી છે તો તેના આધારે જ નવા સિદ્ધાંતની રચના થઈ શકે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સિદ્ધાંતની અનિવાર્ય બાબતો કઈ છે તો સિદ્ધાંત એ વ્યાખ્યાઓમાંથી વિકાસ પામે છે સિદ્ધાંતની જેટલી પણ જુદી જુદી વ્યાખ્યા છે તો તેમાંથી વિકાસ પામી અને ખ્યાલ બને છે ખ્યાલમાંથી વિકાસ પામી સુસંકલિત વિધાનની રચના થાય છે અને તે જ વિધાનો દ્વારા સિદ્ધાંત રચાતો જોવા મળે છે આ જ રીતે જ્યારે સિદ્ધાંત એ તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે રચાતો હોય તો તેને આ પ્રોસેસ આ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી બની રહે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ લઈએ સિદ્ધાંતના મુખ્ય કાર્યો કયા આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે જેનું કાર્ય પહેલું છે દ્રષ્ટિકોણ સંક્ષિપ્ત રીતે જ્ઞાન ઘટનાને ચોક્કસ માળખામાં મૂકી વર્ગીકૃત કરવું સામાજિક તથ્યોની આગાહી કરવી માળખામાં કે જ્ઞાનમાં રહેલી ઉણપને શોધવી આ સિદ્ધાંતના મુખ્ય કાર્યો છે તો વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર આમ તો બ્રોડ સબ્જેક્ટ છે અને સમાજ જીવનમાં જે કે પણ ક્રિયા આંતરક્રિયા થતી હોય છે તેનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થતો હોય છે અને તેના જ આધારે નવા નવા સિદ્ધાંતોની રચના થાય છે અને જૂના સિદ્ધાંતોમાં સુધારા પણ થતા જોવા મળે છે હવે આ છે વ્યાખ્યાન તે વ્યાખ્યાનના માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે આજના આપણા વ્યાખ્યાન માટે જે ઉપયોગી પુસ્તકોની યાદી છે તે અહીંયા આપેલી છે જે ચેક કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આજનું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ હવે પછી એક નવાજ એકમ અને નવાજ વ્યાખ્યાન સાથે એ ડબલ પ્લસ એક્રેડિટેશન ધરાવતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર